ઘણા એવા પણ હશે કે જે ફળોને વ્યવસ્થિત રીતે સમારીને એની ઉપરથી થોડું મીઠું ભેળવીને ખાશે. શું આ કરવાનું યોગ્ય છે? નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે ડોટ કોમમાં હું દૃષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, વાત કરીએ સ્વાસ્થ્ય વિશે તો આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે ફળો એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ઘણા બધા લોકો ફળો પણ ખાતા હશે, પરંતુ ફળો ખાતી વખતે જો એક નાનકડી ભૂલ થઈ જાય તો એ તમને નુકસાન પહોંચાડી શકે છે. ઘણા બધા લોકો ફળોને સમારીને ખાવાનું પસંદ કરે, તો એની સામે ઘણા લોકો એવા પણ છે જે ફળોને સમાર્યા વગર જ ખાવાનું પસંદ કરે છે. હવે લોકોની પસંદ અલગ અલગ હશે. ઘણા એવા પણ હશે કે જે ફળોને વ્યવસ્થિત રીતે સમારીને એની ઉપરથી થોડું મીઠું ભેળવીને ખાશે. શું આ કરવાનું યોગ્ય છે? મીઠું ભેળવીને ખાવાતા ફળો ફાયદો આપશે કે નુકસાન? તો મિત્રો, આજે આપણે નિષ્ણાંતો પાસેથી જાણીશું કે આવું કરવું કેટલું યોગ્ય છે. હવે આ જવાબમાં નિષ્ણાંતો જણાવે છે કે જ્યારે પણ તમે આ ફ્રૂટ સલાડમાં મીઠું ઉમેરવાની ભૂલ કરો છો તો તે તદ્દન ખોટું છે. જે લોકો ફ્રૂટ્સની ઉપરથી મીઠું નાખીને તેનું સેવન કરે છે તેમને ચોક્કસપણે નુકસાન થાય છે, કારણ કે ફ્રૂટમાં રહેલા જેટલા પણ પોષક તત્વો હશે એ આ મીઠું નાખવાને કારણે દૂર થઈ જશે, અને આવા જ્યારે ફળો તમે ખાવો છો તો એ તમને નુકસાન કરી શકે. હવે જ્યારે પણ તમે ફ્રૂટ્સ ઉપર આવા મીઠું ભેળવીને ખાવો છો તો એની અસર તમારી સીધી કિડની ઉપર પડશે, શરીરમાં બળતરા થવાની સમસ્યાઓ પણ થઈ શકે. હવે માની લો કે તમને કોઈ પણ હાઈ બ્લડ પ્રેશર અથવા હૃદય સંબંધિત બીમારી છે, તો તમારે આવું ભૂલથી એ ન કરવું જોઈએ. તમને આવા કોઈ પણ રોગ ન હોય અને તમે ફ્રૂટ્સ ખાતા હોય તો પણ તમારે આ ફ્રૂટ્સ ઉપર મીઠું નાખ્યા વગર જ તેને આરોગવું જોઈએ. આનાથી જ ફ્રૂટ્સમાંથી જેટલા પણ પોષક તત્વો તમારા શરીરે મળશે તે મળી શકે, અથવા તો જ્યારે તમે આ મીઠું નાખીને ખાઓ છો તો એ તમને નુકસાન તો ચોક્કસ કરશે. હવે ફ્રૂટ્સમાં વધારે પડતું મીઠું ખાવાની આદત તમારા વોટર રિટેન્શનની સમસ્યા કરી શકે, જેનાથી તમારું શરીર પણ ફૂલી શકે છે. હવે ઘણીવાર લોકોને હાથ અને પગમાં સોજા આવવાની સમસ્યા પણ થઈ શકે. હવે આનું એક કારણ એ છે કે તમે જે ફ્રૂટ્સ ખાઈ રહ્યા છો અને એની ઉપર તમે મીઠું નાખીને ખાવાની આદત ધરાવો છો, તો હવે પછી તમે જ્યારે પણ ફ્રૂટ્સ ખાતા હો તો તમારે આ ફ્રૂટ્સને સમારીને અથવા તો સમાર્યા વગર ખાશો, પરંતુ ઉપરથી મીઠું ભેળવવાની ભૂલ ક્યારેય ન કરતા, કારણ કે આમ કરવાથી ફ્રૂટ્સની અંદર રહેલા પોષક તત્વો નાશ પામે છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ.